અને ઇશ્યુ પોતાના આઈ કાર્ડ ઉપર જ કરવાનો રહેશે. કોઈ પણ ફ્રેન્ડનું આઈ કાર્ડ લઈને આવો તો એ ફ્રેન્ડના આઈ કાર્ડ 1 વીક માટે બ્લોક થઈ જાય છે. એટલે ક્યારે પણ બીજાનું કોઈનું આઈ કાર્ડ લઈને આવવાનું નહીં, પોતાનું આઈ કાર્ડ લઈને જવાનું. એ લાઇબ્રેરી જ્યારે કોઈ બુકની અર્જન્સી હોય કે રિકોલ કરે પાછી તમારી પાસેથી માંગે ત્યારે કમ્પલસરી પાછી આપવી પડશે. જે લાઇબ્રેરી રિસોર્સ છે બુક્સ, તમને 3 બુક્સ આપવામાં આવે છે 2 વીક માટે. મેગેઝિન્સ બેક ઇશ્યુઝ એ પણ 3 તમે લઈ શકો છો, અને એ 1 વીક માટે. મેગેઝિનના બાઉન્ડ વોલ્યુમ્સ જે મેં તમને વાત કરી બાઇડી કરેલા હોય છે એ પણ તમે 3 લઈ શકો છો એક સાથે એ 1 વીક માટે. સીડી ડીવીડી 3 લઈ શકો છો એક જ દિવસ માટે, અને ક્વેશ્ચન પેપર 25 એ પણ એક જ દિવસ માટે, અને સોફ્ટ કોપી જો તમે સોફ્ટ કોપી પણ લઈ શકો છો. એટ એ ટાઈમ ટોટલ તમે 37 લાઇબ્રેરી માટે ઇશ્યુ કરાવી શકો. લાઇબ્રેરીના અલગ અલગ કોડ આપેલા છે. ડિગ્રીની બુક્સ હોય તેની આગળ જી લાગેલો હશે, ડિપ્લોમાની હોય તો પી લાગેલો હશે, રીતે માસ્ટર ડિગ્રીની બુક હોય તો એમ લાગેલો હોય છે. અને તમે ડિગ્રીમાં હોય અને તમારું કોઈ ડિપ્લોમાની બુક તમારે ઇશ્યુ કરાવી હોય તો, માસ્ટર ડિગ્રીની બુક તમારે ઇશ્યુ કરાવી હોય તો તમે કરાવી શકો છો. એવું આપણે પાસે કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે લોકો ડિગ્રીમાં એજ્યુકેશન તમારું ચાલુ છે તો તમે ડિપ્લોમાની બુક કે માસ્ટરની ન લઈ શકો. લાઇબ્રેરીના ટાઈમિંગ મંડે ટુ ફ્રાઈડે 7:30 થી 4:30 નો હોય છે, અને સેટરડે 7:30 થી 2 વાગ્યા સુધી લાઇબ્રેરી ઓપન હોય છે. સર્ક્યુલેશન જે તમારે ઇશ્યુ રિટર્નનો ટાઈમિંગ છે 9:30 ચાલુ થાય છે અને 12:30 સુધી, ને ત્યાર પછી 1 કલાકનો બ્રેક હોય છે, અને 1:30 વાગ્યાથી તમે કન્ટિન્યુ 4:30 સુધી ઇશ્યુ કરાવી શકો છો. આપણું જે લાઇબ્રેરી સોફ્ટવેર છે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટે જે બનાવેલો છે, ડીલિંક નામનો લાઇબ્રેરી સોફ્ટવેર છે. તમે ઓપેક એટલે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ, તમે ઓલ ઓવર કેમ્પસમાં આ લિંક જ્યાં મૂકશો. વિન્ડો બેઝ પીસી હોય તો એની અલગ લિંક આપેલી છે, લિનક્સ બેઝ પીસી હોય તો એની પણ અલગ લિંક આપેલી છે. આ તમે લિંક મૂકશો એટલે ઓપેક તમે સર્ચ કરી શકશો કે લાઇબ્રેરીમાં શું શું છે. અત્યારે એ બુક આપણે જોઈએ છો અવેલેબલ છે કે કોઈ પાસે ઇશ્યુ છે. આપણે જે આ લાઇબ્રેરી ઓપેક છે એની એપ્લિકેશન પણ બનાવેલી છે, મોબાઈલ એપ્લિકેશન જે એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડો બેઝ માટે અલગ અલગ લિંક આપેલી છે. તમે ડાઉનલોડ કરી શકશો એટલે ઘરે બેઠા પણ તમે જોઈ શકશો કે મારા એકાઉન્ટમાં કેટલી બુક્સ છે, ક્યારે રિટર્ન કરવાની છે, કે કઈ બુક આપણે જોઈએ છે લાઇબ્રેરીમાં અત્યારે અવેલેબલ છે કે ઇશ્યુ છે. ન્યૂઝ પેપર ક્લિપિંગની મેં તમને જે વાત કરી, અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ મેનેજ થાય છે. મેઇનલી આ બધા સબ્જેક્ટ વાઇઝ મેનેજ થાય છે. લાઇબ્રેરી સર્વિસ તો જે બહુ યુઝફુલ હોય મેગેઝિન એ સ્કેન કરીને લાઇબ્રેરીમાં સોફ્ટ કોપીની રાખવામાં આવે છે. ઘણી વખત તમને મેઇલથી પણ મોકલવામાં આવે છે અને ગૂગલ ડ્રાઈવમાં પણ શેર કરેલ છે. રિસર્ચ પેપર ડાઉનલોડ કે કોઈ ઈ બુક તમારે ડાઉનલોડ કરવી હોય તો અમે રિક્વેસ્ટ તમે મેઇલથી ઇન્ફોર્મ કરો કે ત્યાં આવીને ઇન્ફોર્મ કરો. એ લિંક અમને આપો એટલે અમે બીજી લાઇબ્રેરી ઓલ ઓવર ઇન્ડિયામાં કે ત્યાં લાઇબ્રેરીનું અમારું ઇન્ડિયા લેવલનું ગ્રુપ છે એમાં અમે મૂકીએ. કોઈ પાસે હોય તો આપણે એને મોકલે. એવી રીતે આપણી પાસે ઘણા રિસોર્સિસ અવેલેબલ છે. એ લાઇબ્રેરી ઈમેલ સર્વિસ આપે છે જે એજ્યુકેશનલ કોઈ અપડેટ ન્યૂઝ હોય એના માટે, એન્ટરટેનમેન્ટ એમાં બધું આવી જાય છે. આ સર્વિસ છે એ પહેલાં આપણી કોલેજ અને સ્ટુડન્ટ સ્ટાફ માટે જ અવેલેબલ હતી, ત્યાર પછી બધા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સ્ટાફ માટે અવેલેબલ કરાવી. જેમ જેમ યુઝ વધતો ગયો તેમ આ ડિમાન્ડ આવવા મળી કે અમને પણ આ મેઇલ સર્વિસ આપો. અત્યારે કોઈ પણ આપણે ઇન્ફોર્મ કરે કે મને આ મેઇલ સર્વિસ જોઈએ છે તો એક મેઇલ કરી આપણે આપણે રજીસ્ટ્રેશન કરીને મેઇલ સર્વિસ ડેલી ચાલુ થઈ જાય છે. ને ફેસબુક પર પણ લાઇબ્રેરી સર્વિસ આપવામાં આવે છે. જે પણ અપડેટ હોય છે જો કોઈ મેગેઝિન શેર કરેલું હોય તો એ પણ ફેસબુક ઉપર તમે લિંક મૂકવામાં આવે છે. તમારે મેઇલ સર્વિસ ચાલુ કરાવી હોય તેના માટે મેઇલ એડ્રેસ આપેલા છે, એમાં તમે ડિટેલ્સ મેઇલ કરશો એટલે તમારું જે મેઇલ એડ્રેસ મેઇલ સર્વિસ છે એ સ્ટાર્ટ કરી આપશો. અમે એક થોડા ટાઈમ પહેલાં જ યુટ્યુબ ચેનલ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી છે, ડાયટ લાઇબ્રેરી લિંક મૂકેલી છે. મેં જે મેં ઈ વાત કરી કે ગૂગલ ડ્રાઈવમાં શેર કરેલા છે જે આપણી સ્ટુડન્ટ સ્ટાફ માટે અવેલેબલ છે, એ લોકો જ એક્સેસ કરી શકે છે. બહારની ઘણી બધી રિક્વેસ્ટ આવે છે પણ આપણે એ લોકોને હેલ્પ પૂરતું નથી આપતા. ક્વેશ્ચન
પેપર્સ જીટીયુ અને આપણી કોલેજના સીસીટીવી એ આજે કામની સ્ટાર્ટ થોડુંક સીસીટીવી છે સોફ્ટ કોપીમાં શેર કરેલી છે એ તમને જોવા મળશે લિંક 50 હોય એટલે ઈ બુક એટલે ઈ મેગેઝિન્સ જે સ્કેન કરેલા હોય કે અમુક ફ્રી મેગેઝિન્સ હોય એ આ લિંક ઉપર અવેલેબલ છે લાઇબ્રેરીની વર્ચ્યુઅલ વિઝિટ આપણે કરીએ લાઇબ્રેરીનો મેઇન ગેટ છે જે તમારી બેગ ક્યારેક રેકમાં રાખવાનું રહેશે નોટિસ બોર્ડ ઉપર ડેઇલી અપડેટ થાય છે અને સેકન્ડ ડે મેં તમને વાત કરી એટલે ફાઇલિંગમાં જે એન્ટ્રીનું પીસી તમારું આઈ કાર્ડ જ્યાં છે બારકોડ રીડર છે સ્કેનર ત્યાં રાખશો એટલે તમારી એન્ટ્રી સોફ્ટવેરની અંદર થઈ જશે કે તમે કયા ટાઈમે લાઇબ્રેરીમાં આવેલા છો સીડી ડીવીડી સેક્શન જે તમે ઓપેકમાં પણ એક્સેસ કરી શકશો એનું લિસ્ટ અને ત્યાં ફાઇલ પડેલી છે તે ફાઇલમાં પણ છે અવેલેબલ એ નંબરિંગથી તમે સર્ચ કરશો એટલે સીડી તમને જે જોઈતી હોય તે મળી જશે ત્યાં પીસી પણ મૂકવામાં આવેલા છે કે તમે ત્યાં કોપી પણ કરી શકશો સીડી જોવી હોય તો જોઈ પણ શકશો પીરિયડિકલ્સ જે કરંટ ઇશ્યુઝ હોય મેગેઝિન જર્નલ્સ અને ન્યૂઝ પેપર્સના અહીંથી તમને કોઈ ઇશ્યુ નહીં થાય ત્યાં બેસીને તમારે રીડિંગ કરવાનું રહેશે બુક સેક્શન જ્યાં બધી બુક્સ આવેલી છે એક એક ખાનાના આપણે નંબર આપેલા છે તમે બુક ઓપેકમાં સર્ચ કરશો એટલે તમારી જે જોઈતી બુક હશે એક એક ખાનાનો તમને નંબર આપશે એ નંબર પર તમે જાશો એટલે તમારી બુક ત્યાં અવેલેબલ હશે ગુજરાતી લિટરેચર ઇંગ્લિશ લિટરેચર અને આકર્ષણ પેપર્સની ફાઇલ છે હાર્ડ કોપીમાં સોફ્ટ કોપીમાં તમે ઓલ ઓવર કેમ્પસમાંથી ગમે ત્યાંથી કોપી કરી શકશો હાર્ડ કોપી જોઈએ છે તમારી લાઇબ્રેરીમાં જગ્યાએ રાખેલી છે બુક સર્ચ કરવા માટેના પીસી આપણી લાઇબ્રેરીમાં કયા કયા રિસોર્સિસ છે રિસોર્સ અત્યારે અવેલેબલ છે કે ઇશ્યુ છે ઇશ્યુ હોય તો ક્યારે આવશે કોની પાસે છે એ બધી ડિટેલ તમને એથી જોવા મળશે જે પણ બુક લાઇબ્રેરીમાં નવી આવેલી હોય ડિસ્પ્લે ન્યુ અરાઈવલ સેક્શનમાં ડિસ્પ્લે કરવામાં આવે છે એથી તમને ખબર પડે કે લાઇબ્રેરીમાં શું નવું આવેલું છે તમે જે પણ ઇશ્યુ કરાવવું હોય ઘરે લઈ જવું હોય એ આ કાઉન્ટર ઉપર ઇશ્યુ કરાવવાનું રહેશે પછી બુક્સ હોય કે સીડી હોય કે કશે પેપર ત્યાં તમારે જઈને તમારું આઈ કાર્ડ આપી તમારી બુક સાથે ઇશ્યુ કરાવવાનું રહેશે ત્યાર પછી તમે લઈ જઈ શકો ઈ રિસોર્સ કે તમારે ઇન્ટરનેટ યુઝ કરવા માટે લાઇબ્રેરીમાં ફિલેપ બનાવવામાં આવેલી છે રેફરન્સ સેક્શન રેફરન્સ સેક્શનમાં રેફરન્સ બુક અને જર્નલ્સના બાઉન્ડ વોલ્યુમ્સ રાખવામાં આવેલા છે જે તમે ઇશ્યુ નહીં કરાવી શકો રેફરન્સ બુક ક્યારેક ઓવરનાઇટ ઇશ્યુ કરાવી શકશો બાકી જર્નલ્સ જે છે તમારે સ્કેન કરવું હોય કે ઝેરોક્સ કરવું હોય તેના માટે આપણે ફેસિલિટી આપીએ છીએ ન્યૂઝ પેપર ક્લિપિંગ સેક્શન કે અલગ અલગ ફાઇલ મેનેજ કરીને ત્યાં ડિસ્પ્લે કરવામાં આવેલી છે ડિસ્કશન સેક્શન કે તમને કોઈ પ્રોજેક્ટ વર્ક કે કોઈ ગ્રુપ ડિસ્કશન કરીને તમને કોઈ એવું વર્ક આપેલું હોય તો એના માટે ડિસ્કશન સેક્શન છે બાકી લાઇબ્રેરીમાં ડિસ્કશન ન થઈ શકે રીડિંગ રૂમ છે એકસાથે 90 સ્ટુડન્ટ બેસી શકે જ્યારે તમે એક્ઝિટ થાવ ત્યારે આ પીસી ઉપર તમે જેટલું મટીરિયલ તમે લઈ જાઓ છો એ ત્યાં ચેક કરાવીને પછી એક્ઝિટ થવાનું રહેશે આપણી બુક કેવી રીતે સર્ચ કરવી છે તમે ટાઇટલ ઓથર પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ લેંગ્વેજ આઈએસબી નંબર જે નંબર હોય છે ક્લાસ નંબર એક્સેસ નંબર આટલા ફિલ્ડથી તમે કોઈ પણ બુક સર્ચ કરી શકો ધારો કે તમે મિકેનિકલ લખો તો મિકેનિકલ જેટલા ટાઇટલમાં આવતું હશે એનું લિસ્ટ આખું આવી જશે અહીંથી તમને 25 રેકોર્ડ્સ જોવા મળશે ઓલ્ડ રેકોર્ડ કરશો એટલે તમને ડિસ્પ્લે ઓલ્ડ રેકોર્ડ થઈ જશે હવે તમને જે જોઈતી હોય એ બુક તમે સર્ચ કરો એના ટાઇટલ ઉપર ક્લિક કરો એ બુકની ડિટેલ્સ બતાવશે ન્યુ વિન્ડો ઓપન થશે કેટલી બુક્સ છે કયા રેકમાં છે રેફરન્સમાં છે કે જનરલ સેક્શનમાં છે અને
અને કયા રેક નંબરમાં છે એ પણ ડિસ્પ્લે થાય છે, એટલે ડિગ્રીની છે કે ડિપ્લોમાની એ બુક તમને બતાવશે ત્યાં. અને ઇશ્યુ હશે તો પિંક કલરથી હાઇલાઇટ થશે કોણે ઇશ્યુ કરાવેલી છે, એની નામ, એનું ડિપાર્ટમેન્ટ, ડિગ્રીમાં છે, ડિપ્લોમામાં છે, માસ્ટર ડિગ્રીમાં છે એ બતાવશે, ને ક્યારે રિટર્ન આવશે એ પણ ત્યાં ડિસ્પ્લે થશે. રેફરન્સ છે, રેફરન્સ બુક પણ અલગ કલરથી હાઇલાઇટ થશે. આ બેઝિક સર્ચ, હવે એડવાન્સ સર્ચની વાત આપણે કરીએ તો એડવાન્સ સર્ચમાં તમને એકથી વધારે ફિલ્ડ ખબર હોય, ટાઇટલ ખબર હોય અથવા પબ્લિકેશન ખબર હોય તો તમે એ ફિલઅપ કરી સર્ચ પર મૂકશો એટલે તમે તમારું જે સર્ચિંગ છે બહુ શોર્ટ થઈ જશે અને તમને જોઈતી બુક જલ્દીથી મળી જશે. મોસ્ટલી તમારું જે ક્વેરી છે એ એડવાન્સ સર્ચમાંથી જ સોલ્વ થઈ જશે. ક્વેરી સર્ચ તો ક્યારેક જ તમારે યુઝ કરવાનું રહેશે, બાકી મોસ્ટલી તમને એડવાન્સ સર્ચમાંથી તમારી જે બુક જોઈતી હશે એ મળી જશે. ન્યુ ઓરલ્સ લાઇબ્રેરીમાં 30 દિવસની અંદર નવું શું આવેલું છે એ તમે જોઈ શકશો. બ્રાન્ચ વાઇઝ બરાબર. હવે મેમ્બર સ્ટેટસ, મેમ્બર સ્ટેટસમાં તમારું જે આઈ કાર્ડ ઉપર કોડ આપેલો હોય છે એ તમે એન્ટર કરશો એટલે તમારું એકાઉન્ટ ડિસ્પ્લે થશે. કઈ બુક તમારી પાસે છે, કયા નંબરની છે, ક્યારે તમે ઇશ્યુ કરાવેલી છે, ક્યારે રિટર્ન કરવાની છે, કોઈ પેનલ્ટી તમને લાગેલી હશે લેટ રિટર્નની તો પણ અહીંયા ડિસ્પ્લે થશે. ફાઇન લખેલું છે જે તમારું ફિગર આવી જશે કે આટલું તમારે પેનલ્ટી લાઇબ્રેરીમાં ભરવાની છે, આટલા જે મટીરિયલ તમે ઇશ્યુ કરાવેલી છે રિટર્ન કરવાના રહેશે. એ તમારી રિટર્ન ડેટ ક્યારની છે, તમારી બુકમાં જે લાસ્ટ પેજ હોય છે એમાં પણ અમે સ્ટેમ્પ લગાવેલો હોય છે, અને તમારે ત્યાં બુક તમારી પાસે ન હોય તો તમે જોઈ શકો છો મારે આ બુક છે ક્યારે રિટર્ન કરવાની છે. પછી મેં કન્ટેન્ટની વાત કરી તમને કે મેગેઝિન, જર્નલ અને બુક્સની કન્ટેન્ટ લઈએ છીએ તો કોઈ પણ તમને ટોપિક જોતો હોય તમે આમાં એન્ટર કરશો એટલે તમારું જે સર્ચિંગ છે એથી કઈ મેગેઝિનમાં છે, કઈ બુકની અંદર એ બુક ક્યાં પડેલી છે ડિસ્પ્લે થશે. મેં જે લાઇબ્રેરી મેં તમને વાત કરી કે સ્કેન કરીને મેગેઝિન્સ રાખે છે અને ઈ બુક્સનું કલેક્શન છે આપણી પાસે. આ જે લિંક આપી છે લાઇબ્રેરી ડેટા, તમે લાઇબ્રેરીમાં આવશો એટલે બુક સર્ચ કરવા માટેના જે પીસી છે એમાં ડેસ્કટોપ પર લાઇબ્રેરી ડેટાનું ફોલ્ડર હશે ને એક લાઇબ્રેરી ડેટા વન નામનું ફોલ્ડર હશે. જે લાઇબ્રેરી ડેટા છે એમાં સ્ટુડન્ટ એન્ડ સ્ટાફ, સીડી ડીવીડી, ઈ બુક્સ, ઈ જર્નલ્સ, ઈ મેગેઝિન્સ, જે મેગેઝિન્સ સ્કેન કરી રાખેલા સ્પેશિયલ પર્પઝ પણ છે ત્યાં. ધારો કે તમે કોઈ પણ મેગેઝિન ઓપન કરો તો સ્કેન કરીને જે રાખેલું હશે એ તમે ડિસ્પ્લે થશે. અને આપણી કોલેજના એ તમે કોપી કોન કરી શકશો ને ત્યારે રીડ કરવા બેસવું હોય તો તમે બેસી શકો. અને લાઇબ્રેરી ડેટા વન નામનું પોર્ટલ છે, જે બધા વિડીયોઝ છે, કોઈ સ્પીકર હોય તો એના વિડીયોઝ પણ આપણે ડાઉનલોડ કરી રાખેલા છે. આઈઆઈટી એનટીટીએલ અવેલેબલ છે અને જે અત્યારે તમે સીએસ લેબમાં જે